हेलो विद्यार्थी मित्रों, स्ट्रक्चरल मिकेनिक्स वनना लेक्चर नंबर 9 માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ વનના યુનિટ નંબર 2 એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિશે વાત કરીએ છીએ. આપણે યુનિટ 1 એટલે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ વનનું જે ચેપ્ટર 2 છે તે આપણે કમ્પ્લીટ કર્યા બાદ આજે આપણે યુનિટ નંબર 2 અને ચેપ્ટર નંબર 3 આ સબ્જેક્ટના જો કન્ટેન્ટ તમે જોશો તો ટોટલ 6 યુનિટ અને 7 ચેપ્ટરની અંદર આખો કોર્સ છે એ ડિવાઈડ કરેલો છે. તેમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર એ કમ્પ્લીટ કરી લીધું છે. ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો, જેની અંદર આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ વનના દરેકે દરેક ફંડામેન્ટલ વિશેની માહિતી મેળવેલી હતી. ત્યાર પછી આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ વનના ચેપ્ટર નંબર 2 ડાયરેક્ટ સ્ટ્રેસ અને ડાયરેક્ટ સ્ટ્રેઇન વિશે વાત કરેલી હતી. ડાયરેક્ટ સ્ટ્રેસ અને ડાયરેક્ટ સ્ટ્રેઇનની અંદર આપણે આખા ચેપ્ટરને 6 સબ ટોપિકની અંદર ડિવાઈડ કરેલો હતો, જેમાં આપણે સ્ટ્રેસ, સ્ટ્રેઇન, ડેલ્ટા એલ, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જેવા જુદા જુદા કન્સેપ્ટ અને તેના ફંડામેન્ટલ સમજવાની કોશિશ કરી હતી. આટલો કન્સેપ્ટ આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ વનનો પૂરો કર્યા બાદ આજે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે, તેની ઉપયોગિતા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ માટે કેટલી છે, કેટલી અગત્યતા છે અને દાખલાની ગણતરી કેવી રીતે કરી શકાય તેના બેઝિક ફંડામેન્ટલ વિશેની માહિતી આજના લેક્ચરમાં આપણે મેળવીશું. તો શરૂઆત આપણે આજના લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન પાર્ટથી કરીશું. એ પહેલાં આપણે આજના લેક્ચરમાં જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ તેના વિશેની જો થોડી માહિતી મેળવીએ તો સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિશે વાત કરીશું. એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું બેઝિક ઇન્ટ્રોડક્શન શું છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ફંડામેન્ટલ શું છે તેના વિશેની આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની સિવિલ એન્જિનિયરિંગના ફિલ્ડમાં શું ઇમ્પોર્ટન્સ છે, તેના આધારે કયો ફંડામેન્ટલ આપણે ઉપયોગ કરી શકીએ તેના વિશેની માહિતી મેળવીશું અને તેની અગત્યતા કેટલી છે તેના વિશેની માહિતી આપણે મેળવીશું. જુદા જુદા કેસીસના એક્ઝામ્પલ ઉપરથી આપણે એની માહિતી મેળવીશું, જે આપણે ફર્ધર સ્લાઇડની અંદર ડિસ્કસ કરીશું. ત્યાર પછી સેક્શન મોડ્યુલસ શું છે તેના વિશેની આપણે માહિતી મેળવીશું, રેડિયસ ઓફ ગાયરેશન વિશે માહિતી મેળવીશું અને એક્વેશન ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર સમ સ્ટાન્ડર્ડ સેક્શન. મિત્રો, અહીંયા આપણે સ્ટાન્ડર્ડ સેક્શન જેવો વર્ડ યુઝ કરેલો છે. તો તમે સિવિલ એન્જિનિયરિંગના કોઈ પણ સ્ટ્રક્ચરની ડિઝાઇન ઓબ્ઝર્વ કરેલી હશે તો તેમાં મોટાભાગે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ જેવા કે બીમ, કોલમ, સ્લેબ આ બધા જ ક્રોસ સેક્શનલ એરિયા છે. તમે જો એનો ઓબ્ઝર્વ કરશો તો કાં તો એ ચોરસ અથવા તો લંબચોરસ અથવા તો વર્તુળાકાર શેપની અંદર તમે ઓબ્ઝર્વ કરેલા હશે. તો અહીંયા સ્ટાન્ડર્ડ સેક્શનનો મતલબ શું થશે કે મોટાભાગના જે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ ચોરસ અથવા તો લંબચોરસ અથવા તો વર્તુળ. તો તેની આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી ફાઇન્ડ કરી શકીએ અને એનું મૂલ્ય શું આવે છે તેના વિશેની આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવીશું અને તેની સ્ટ્રક્ચરલ એલિમેન્ટની ડિઝાઇન વખતે એનો કેવો ઉપયોગ થઈ શકે છે, તેની અસર શું થાય છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની થશે. તો શરૂઆત આપણે ઇન્ટ્રોડક્શન ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયાથી કરીએ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ અ રોટેટિંગ બોડીઝ રેઝિસ્ટન્સ ટુ એન્ગ્યુલર એસેલરેશન ઓર ડિસેલરેશન ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ ધ સ્ક્વેર ઓફ ઇટ્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ એક્સિસ ઓફ રોટેશન. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ બોડીની રોટેટિંગ રેઝિસ્ટન્સ એન્ગ્યુલર એસેલરેશન અથવા તો ડિસેલરેશન છે, કે જે કોના બરાબર થશે તો કે તેની અંદર જે માસ અને તેના ઉપર લાગતો ભાર એનું રેફરન્સ એક્સિસના ડિસ્ટન્સના સ્ક્વેર પ્રમાણે થશે. તો તમે આનો કન્સેપ્ટ જો સમજવો હોય તો અહીંયા આપણે એક ફિગર દ્વારા એનો કન્સેપ્ટ સમજી શકીએ. જે રીતના આપણને એનો ફંડામેન્ટલ કીધેલો છે અહીંયા તમે એક રેફરન્સ એક્સિસ જો કન્સિડર કરી શકો તો અહીંયા આપણને એક રેફરન્સ એક્સિસ બતાવેલી છે. આ રેફરન્સ એક્સિસ જો વર્ટિકલ લાઇનની અંદર કન્સિડર કરીએ,
અહીંયા અમુક ડિસ્ટન્સના પાર્ટમાં એક લેમિના, લેમિના એટલે શું થશે, એક એરિયા, અને એરિયા ઉપર આપણે એના એક્ઝેક્ટ સેન્ટર સીજી ઉપર કોઈ ભાર લાગે છે. હવે આ જે ભાર છે તેની ઇફેક્ટ આ રેફરન્સ અક્ષિસ ઉપર શું આવશે તેના મૂલ્યને આપણે ફાઇન્ડ કરીએ, તો તે જે કન્સેપ્ટ છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ છે. હવે તેની અંદર જો તમે ડેફિનેશન સમજવાની કોશિશ કરશો તો આ જે લોડ એપ્લાય કરીએ છીએ, માની લ્યો અહીંયા આપણે પી જેટલા મૂલ્યનો લોડ એપ્લાય કરીએ છીએ, જેના લીધે આ હોરિઝોન્ટલ જે મેમ્બર હશે એ હોરિઝોન્ટલ મેમ્બર એનો આ રેફરન્સ અક્ષિસનો આ જોઈન્ટ છે તેના આગળ શું થશે, એનું ડિફ્લેક્શન થશે, એટલે કે એ રોટેટ થશે. રોટેટ થવાનો મતલબ શું થશે, આ ડિરેક્શનની અંદર એનું મૂવમેન્ટ થશે. તો જો તમને એ ખબર પડી જાય કે એનું રોટેટિંગ છે એટલે કે એનું ડિસેલરેશન અથવા તો એસેલરેશન છે એ કેટલું થશે, તેના આધારે તમે એ વસ્તુ નક્કી કરી શકો કે આ એસેલરેશનને આપણે કેવી રીતે રેઝિસ્ટ કરવું. મેઇન કન્સેપ્ટ શું છે કે આપણે એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટના હોરિઝોન્ટલી એટલે કે જે પણ કન્ડિશનમાં છે એને સ્ટેબલ કન્ડિશનમાં રાખવા માટે આપણે શું કરી શકીએ, તો જે પણ ફોર્સ લાગે છે એ ફોર્સની ઇફેક્ટ શું થશે, એ પદાર્થને આ ડિરેક્શનમાં મૂવમેન્ટ કરાવે છે. તો આપણે એની ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવમેન્ટ કરાવી હોય તો એના ઇક્વલ અને ઓપોઝિટ નો લોડ અથવા તો એવું મટીરિયલ પ્રોવાઇડ કરવું પડે કે જેથી એ લોડની ઇફેક્ટ છે એ ઇક્વલ અને ઓપોઝિટ થઈ જાય. તો એના માટે આપણે શું કરીએ છીએ, તો કે આનો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ છે આ લેમિના દ્વારા આપણે સમજી શકીએ. અગેન પાછું રિપીટ કરું તો એક રેફરન્સ અક્ષિસ છે અને રેફરન્સ અક્ષિસથી એક આડો એલિમેન્ટ છે એની સાથે કનેક્ટ કરેલો છે. આ એલિમેન્ટના કોઈ એક પાર્ટ ઉપર એક લોડ એપ્લાય કરેલો છે. આ લોડને લીધે શું થશે, તો એ એલિમેન્ટને નીચેની તરફ એટલે કે અહીંથી જો આ મૂવમેન્ટ કરાવવાની કોશિશ કરશે, એ મૂવમેન્ટ ન થાય એના માટે આપણે શું કરવું પડે, તો કે એ મટીરિયલ છે આ જે હોરિઝોન્ટલ એલિમેન્ટ છે એ હોરિઝોન્ટલ એલિમેન્ટનું મટીરિયલ છે એ સારું પ્રોવાઈડ કરવું પડે, અને તેનું મટીરિયલના આધારે તેના ઉપર કેટલો લોડ છે એ રિકવર કરી શકશે, એની ઓપોઝિટ ડિરેક્શનમાં કેટલો લોડ છે એ રેઝિસ્ટ કરી શકે, તેના માટેની ફંડામેન્ટલ સમજવા માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ છે સમજવો પડે. તો હવે ફરી પાછું આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં જઈએ, પાછું એક વખત તેનું રીડિંગ કરીએ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ અ રોટેટિંગ બોડીઝ રેઝિસ્ટન્સ ટુ એન્ગ્યુલર એસેલરેશન ઓર ડિસેલરેશન ઇક્વલ ટુ ધ પરપેન્ડિક્યુલર પ્રોડક્ટ ઓફ માસ એન્ડ ધ સ્ક્વેર ઓફ ઇટ્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ એક્સિસ ઓફ રોટેશન. મતલબ કે રોટેશનના એક્સિસના જે એસેલરેશન અથવા તો ડિસેલરેશન થાય છે તેની ઓપોઝિટ ડિરેક્શનમાં કેટલો રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરી શકે છે તેનો ફંડામેન્ટલ આપણને આના ઉપરથી ક્લિયર થશે. હવે જો તમે એક્ઝામ રિલેટેડ વાત કરીએ તો આપણે જે ડેફિનેશન લખવાની થશે તે આ ડેફિનેશન લખવાની થશે જે સેકન્ડ પાર્ટ હવે આપણે ડિસ્કસ કરીએ છીએ. ધ સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા અબાઉટ એની રેફરન્સ એક્સિસ ઇઝ કોલ્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. કોઈ પણ એરિયા આગળ લીધેલી બીજી વખતની મોમેન્ટ રેફરન્સ એક્સિસથી લીધેલી બીજી વખતની મોમેન્ટને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહે છે. અગેન રિપીટ કરું છું, કોઈ પણ એરિયા આગળની બીજી વખતની લીધેલી રેફરન્સ આગળ રેફરન્સ અક્ષિસ આગળની મોમેન્ટને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહે છે. તો અહીંયા આપણે એક વસ્તુ ડિસ્કસ કરેલી હતી, જે આપણે લેમિના ડિસ્કસ કરેલો હતો, તો આ એક ડિસ્ટન્સ છે, આ રેફરન્સ અક્ષ છે અને એનું અમુક ડિસ્ટન્સ છે એ એક્સ ડિસ્ટન્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે, તો કે એરિયા ઇન્ટુ એક્સ, જ્યાં એક્સ શું ડિનોટ કરે છે, એનું ડિસ્ટન્સ ડિનોટ કરે છે. ત્યારબાદ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાત કરીએ તો સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ નો સ્ક્વેર, એટલે કે બે વખત ડિસ્ટન્સને મલ્ટીપ્લાય કરો એરિયા સાથે તો શું મળશે, તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયાને આપણે કોના વડે ડિનોટ કરીએ છીએ, આઈ ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો યુનિટ થશે એમએમ રેસ ટુ ફોર. મોમેન્ટ ઓફ ઇનર્શિયાને આપણે સેના વડે દર્શાવીએ છીએ, આઈ ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, તથા તેનો યુનિટ એમએમ રેસ ટુ ફોર થશે. તો આ રીતે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ સમજી લીધો. જો એની ડેફિનેશન યાદ રાખીએ તો સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા અબાઉટ એની રેફરન્સ એક્સિસ ઇઝ કોલ્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. કોઈ પણ એરિયાની
રેફરન્સ અક્સિસ આગળની લીધેલી બીજી વખતની મોમેન્ટને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહે છે. ફર્સ્ટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે? એ ઇન્ટુ એક્સ થશે. સેકન્ડ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે? એ ઇન્ટુ એક્સ સ્ક્વેર, જેને આપણે એક્ચ્યુઅલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહીએ છીએ. તેને આઈના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને તેનો યુનિટ થશે એમએમ રેસ્ટ ટુ ફોર. હવે આપણે બીજો જે પાર્ટ ડિસ્કસ કરીએ તો ઇમ્પોર્ટન્સ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મહત્વ શું છે તેના વિશેની હવે વાત કરીએ. ધ મટીરિયલ ઓફ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ લાઈક બીમ ઓર કોલમ ઇઝ ઇટ્સ ક્રોસ સેક્શન ધ એરેન્જમેન્ટ ઓફ ક્રોસ સેક્શન વિથ રિસ્પેક્ટ ટુ લોડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ. એ વસ્તુ કહેવા માગે છે કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ એટલે કે બીમ અથવા તો કોલમ કે તેના ક્રોસ સેક્શન છે તેનું એરેન્જમેન્ટ આપણે એવી રીતે કરવું જોઈએ કે જેથી તેના ઉપર કોઈ પણ લોડ લાગે છે તે લોડનું ઓછામાં ઓછી ઇફેક્ટ આવે તે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર તેવી રીતે તેની ગોઠવણી કરવી જોઈએ. તે રીતે આપણે તે ફંડામેન્ટલ સમજવા માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ભણવું ખૂબ જ અગત્યનું થશે. લેટ અસ કન્સિડર ટુ ડિફરન્ટ કેસીસ ટુ અન્ડરસ્ટેન્ડ ફંડામેન્ટલ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એટલે કે આપણે બે જુદા જુદા કેસીસ છે અહીંયા સ્ટડી કરવાના થશે કે જેના આધારે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ફંડામેન્ટલ છે એ પ્રોપરલી સમજી શકીએ છીએ. હું અહીંયા તમને એક ફિગર દ્વારા એક બીમનો ક્રોસ સેક્શન છે એ સમજાવું છું. એક બીમ છે આપણે કન્સિડર કરીએ છીએ, આ ક્રોસ સેક્શન છે. ક્રોસ સેક્શનનો મતલબ કે એનો આડછેદ તમને દેખાશે. જો તમે આડછેદના ભાગથી તમે એનો ઇન ફ્રન્ટ જોશો તો તમને આવો પાર્ટ દેખાશે. હવે આ બીમની એક પહોળાઈ છે બી અને એક ઊંડાઈ છે ડી છે. એટલે કે આટલું જે ડાયમેન્શન છે એ કેટલું છે એની ડેપ્થ છે અને આ જે ડાયમેન્શન છે એ શું છે એની વિડ્થ છે. હવે માત્ર આની પોઝિશન ચેક કરીએ છીએ આપણે. કેસ વન છે એ કઈ રીતે આપણે બીમને ગોઠવણી કરીએ તો એની ઉપર શું ઇફેક્ટ આવે છે, અને એ જ જગ્યાએ આપણે કેસ ટુ ની અંદર જો એ બીમની ગોઠવણી બીજી રીતે કરીએ તો એની અંદર શું ફેરફાર થઈ શકે છે, એ લોડ કેટલો રેઝિસ્ટ કરી શકે છે તેના ઉપરના આપણે માહિતી મળે છે. તો સૌથી પહેલા આપણે કેસ વન ની વાત કરીએ. ઇન ધીસ કેસ સ્મોલર ડાયમેન્શન ઓફ ધ ક્રોસ સેક્શન ઓફ બીમ બી ઇઝ ઇન ધ બેન્ડિંગ પ્લેન, ધેરફોર ધ બીમ મટીરિયલ પ્રોવાઇડ લેસ રેઝિસ્ટન્સ ટુ બેન્ડિંગ એન્ડ ધ ડિફ્લેક્શન ઓફ બીમ વિલ બી મોર. એટલે એક તમને અહીંયા પહેલા આપણે કેસ વન અને કેસ ટુ બે સમજી લઈએ, બેના સ્ટેટમેન્ટ છે એ જાણી લઈએ, ત્યારબાદ હું તમને એક ફિગર છે એ સમજાવું છું અને ફરી પાછું આપણે આ કેસ વન અને કેસ ટુ નું ડિસ્કશન કરીશું. એટલે તમને એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ઇમ્પોર્ટન્સ છે એનો ફંડામેન્ટલ પાર્ટ છે એ ક્લિયર થશે. તો હવે જેવી રીતે આપણે કેસ વન ડિસ્કસ કર્યું, શું કીધું છે આમાં કે ક્રોસ સેક્શન બીમ છે એની એક વિડ્થ છે બી છે એ આપણે બેન્ડિંગ પ્લેનની અંદર રાખીએ છીએ અને એની ઉપર જે લોડિંગ ઇફેક્ટ આવે છે તે ચેક કરીએ છીએ. શું આવે છે તે આપણે ચેક કરીએ છીએ. એવી રીતે આપણે કેસ ટુ ની અંદર જોઈએ. ઇન ધીસ કેસ અ લાર્જર ડાયમેન્શન ઓફ ધ ક્રોસ સેક્શન ઓફ બીમ ડી ઇઝ ઇન ધ બેન્ડિંગ પ્લેન, ધેરફોર ધ બીમ મટીરિયલ પ્રોવાઇડ મોર રેઝિસ્ટન્સ ટુ ધ બેન્ડિંગ એન્ડ ડિફ્લેક્શન ઓફ બીમ વિલ બી લેસ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે મેં તમને એક ફિગર બતાવેલી હતી, એ ફિગર બતાવેલી હતી એમાં શું કીધું હતું કે આટલો જે પાર્ટ છે એ બી છે અને આટલો પાર્ટ છે એ ડી છે. તો માત્ર આની ગોઠવણી છે એ રીતે કરીએ કે પેલા કેસની અંદર બીમ કઈ રીતે ગોઠવેલો છે, આ રીતના ગોઠવેલો છે, આમ આડો ગોઠવેલો છે, અને તેના ઉપર જો લોડ એપ્લાય કરવામાં આવે છે તો આનું બેન્ડિંગ છે એ વધારે થશે. લોડને લીધે શું થશે, એનું બેન્ડિંગ છે એ વધારે થશે. એ જ જગ્યાએ જો એ બીમને ઊભો ગોઠવવામાં આવે અને પછી લોડ એપ્લાય કરવામાં આવે તો એનું બેન્ડિંગ છે એ ઓછું થશે. એટલે પહેલા કેસની અંદર બીમ છે એ ઓછો રેઝિસ્ટન્સ ક્રિએટ કરે છે અને વધારે ડિફ્લેક્શન ક્રિએટ કરે છે. ઓછો રેઝિસ્ટન્સ મતલબ કે અવરોધતા છે એ ઓછી ક્રિએટ કરે છે, જેને લીધે બીમ છે વધારે બેન્ડ વળી જશે. અને બીજા જે કેસની અંદર શું થશે તો કે લોડ એપ્લાય કરીએ છીએ તેને લીધે વધારેમાં વધારે રેઝિસ્ટન્સ ક્રિએટ થશે અને ઓછું ડિફ્લેક્શન ક્રિએટ થશે. જો એને આપણે પ્રોપરલી હવે એક ફિગર દ્વારા વ્યવસ્થિત રીતે સમજીએ,
અહીંયા આપણે કેસ 1 ની ફિગર અને કેસ 2 ની ફિગર બંને કેસ ની ફિગર છે એ બતાવેલી છે. મેં અહીંયા તમને એક બીમનો પ્લાન વ્યૂ પણ બતાવ્યો છે અને ક્રોસ સેક્શન વ્યૂ પણ બતાવ્યો છે. તો સૌથી પહેલા આપણે આ વ્યૂ ડિસ્કસ કરીએ. જો અહીંયા તમે એક બંને સપોર્ટ દોરેલા છે અને એના ઉપર એક આડો બીમ છે એ મૂકેલો છે. હવે મેઇન વસ્તુ તમારે અહીંયા શું ઓબ્ઝર્વ કરવાની થશે કે આપણે જે પાર્ટ ડિસ્કસ કરીએ છીએ એ જો આ જે પાર્ટ છે એ ડી પાર્ટ છે અને આટલો પાર્ટ છે એ બી છે. તો આ જે ડેપ્થ છે એ ડેપ્થ છે એના ઉપર ડબલ્યુ જેટલો લોડ છે એ લાગે છે. આ ડેપ્થના પાર્ટની અંદર આપણે શું કરીએ છીએ, ડબલ્યુ જેટલો લોડ એપ્લાય કરીએ છીએ. તો તમે ઓબ્વિયસલી તમે જો આ જોઈ શકો છો કે ડેપ્થ ઓછી છે, માત્ર આટલી જ ડેપ્થ છે. તો એને લીધે જે પણ લોડ એક્શન થશે એને લીધે બીમ છે એ વધારે બેન્ડ થઈ શકે છે. હવે એ જ વસ્તુ આપણે કેસ 2 ની અંદર, મતલબ જો મેં તમને કીધું હતું કે આ બીમ છે એની માત્ર પોઝિશન આપણે ચેન્જ કરી છે, શું કર્યું છે, હવે એ બીમ છે એ આમ ઊભો રાખી દીધો છે. તો ઊભો રાખી અને પછી એના ઉપર લોડ એપ્લાય કરીએ છીએ એટલે હવે એની પાસે ક્રોસ સેક્શનલ એરિયાનો જે ભાગ છે એ કેટલો થશે, આટલો થશે. અને આ ભાગની અંદર કેટલું થશે, માત્ર આટલો જ લો આટલો જ પાર્ટ છે એના ઉપર એ એરિયા કવર કરે છે. તો આના કમ્પેરમાં આનું રિફ્લેક્શન છે એ ઓછું થશે અને રેઝિસ્ટન્સ પાવર છે એ વધી જશે. એટલા માટે આપણે અહીંયા આપણે એ ફંડામેન્ટલ સમજી શકીએ છીએ કે બીમની જે ગોઠવણી છે, જે લોડિંગ કન્ડિશન છે તેના આધારે બીમની ગોઠવણી છે એ કેવી રીતે કરવી જોઈએ. એટલે તમે જો હવે પ્રેક્ટિકલ ફિલ્ડની વાત કરીએ આપણે, તો મોટા ભાગે તમે જે એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે કોઈ પણ બીમ છે એનો ડેપ્થ છે એ વધારે હશે અને તેની વિડ્થ છે એ ઓછી હશે. કોઈ પણ બીમ છે એની ડેપ્થ શું કામે વધારે રાખવામાં આવે છે, કેમ કે તેના ઉપર જે લોડ એપ્લાય કરવામાં આવે છે તે લોડનું રેઝિસ્ટન્સ છે એ વધારે મળે. એટલા માટે આપણે કેસ 2 છે એ મોટા ભાગે જનરલ ફિલ્ડની અંદર એપ્લાય કરેલો હોય છે. તો આ ઇમ્પોર્ટન્સ ઓફ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઉપર તમે શું સમજી શક્યા કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે, એટલે કે મોટા ભાગે આપણે બીમ અને કોલમની જે ડિઝાઇન કરીએ છીએ એ બીમ અને કોલમની ડિઝાઇન છે એ કેવી રીતે કરવી તેના ઉપરનો આપણે માહિતી મેળવેલી છે. એટલે કેસ 2 માં આપણે એક કોઈ પણ સિમ્પલી છે એક બીમ છે આપણે કન્સિડર કર્યો છે, એના ક્રોસ સેક્શનલ ડાયમેન્શનને કોઈ એક નામ આપી દીધું છે કે એક એની પહોળાઈ છે અને એક એની ઊંડાઈ છે. હવે એની પહોળાઈ અને ઊંડાઈને વારાફરતી આપણે લોડિંગના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સમાં આપણે રાખીએ છીએ તો એની ઇફેક્ટ શું આવે છે તેના વિશેની માહિતી આપણે મેળવી અને તેના આધારે આપણે એ વસ્તુ નક્કી કરી શક્યા કે કયા કેસની અંદર રેઝિસ્ટન્સ પાવર છે એ વધારે આવે છે અને કયા કેસની અંદર રેઝિસ્ટન્સ પાવર છે એ ઓછો આવે છે અને ડિફ્લેક્શન છે કેમાં વધારે ઉદ્ભવે છે અને કેટલામાં ડિફ્લેક્શન ઓછું ઉદ્ભવે છે. તો આપણું મેઇન પર્પઝ શું હોવું જોઈએ કે ઓછામાં ઓછું ડિફ્લેક્શન થાય, એટલે કે બેન્ડ ઓછો થાય અને વધારેમાં વધારે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય તેવા બીમની ગોઠવણી તેવી રીતે કરવી જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ તો ઇમ્પોર્ટન્સ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર આખું કન્ક્લુઝન છે કે કેસ 1 અને કેસ 2 ના આધારે આપણે શું કન્ક્લુડ કરી શકીએ. ઇન ધ કેસ 1 I1 નો મતલબ શું થશે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એનું એક ઇક્વેશન આપેલું છે, I1 ઇઝ ઇક્વલ ટુ ડીબી ક્યુબ ડિવાઈડ બાય 12. હેન્સ ધ ડાયમેન્શન બી ઇઝ સ્મોલ, ધેરફોર I1 વિલ બી લેસ. In this case, bending of beam will be more and its load carrying capacity will be less. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે પહેલા કેસની અંદર આપણે બી ડાયમેન્શન છે એ લોડિંગના પ્લેનની અંદર રાખેલું છે, એટલે શું થશે, તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓછી જનરેટ થશે અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓછી જનરેટ થશે એને લીધે શું થશે, એની અંદર ઓછો રેઝિસ્ટન્સ ક્રિએટ થશે અને એની ડિફ્લેક્શન છે એ વધારે આવશે. તો હવે ડિફ્લેક્શન વધારે ન આવવા દેવું હોય તો આપણે શું થશે, તો બીજો એનો ડ્રોબેક શું થશે, તો કે લોડ કેરિંગ કેપેસિટી છે એ બીમની ઉપર જે લોડ સહન કરવાની શક્તિ છે એ ઓછી થશે. હવે બીજા કેસની અંદર વાત કરીએ તો બીજા કેસનું કન્ક્લુઝન શું નીકળે છે, ઇન કેસ 2 I2 ઇઝ ઇક્વલ ટુ BD ક્યુબ ડિવાઇડ બાય 12. એટલે કે જો અહીંયા તમે આ ફિગર છે ઓબ્ઝર્વ કરશો તો આ એક બી પાર્ટ છે અને એક ડી પાર્ટ છે. તો હંમેશા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ કેવી રીતે લખાય છે, તો કે એક એનો પાર્ટનો ક્યુબ રાખવાનો છે અને બીજા પાર્ટનો છે એ સિમિલર પાર્ટ રાખવાનો છે. એટલે કે આ ઇઝ ઇક્વલ ટુ BD³/12. તો તમે અહીંયા જોઈ શકો છો કે ડી નો ક્યુબ થશે એટલે કે ડેપ્થ છે એનો 3 વખત ગુણાકાર થશે તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ છે એ વધારે આવશે,
જેથી તેનું રેઝિસ્ટન્સ છે એ વધી જશે, અને રેઝિસ્ટન્સ વધશે એટલે એની લોડ કેરિંગ કેપેસિટી ઓટોમેટિકલી વધશે, આપણે વધારે લોડ છે એના ઉપર એપ્લાય કરી શકીએ છીએ. તો આ તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ફંડામેન્ટલ પાર્ટ હતો. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ સેક્શન મોડ્યુલસ વિશે. વાત કરીએ સેક્શન મોડ્યુલસ છે, અહીંયા પણ આપણે એક બીમનો ક્રોસ સેક્શન છે એ કન્સિડર કરીએ છીએ. બીમનો જે ક્રોસ સેક્શન છે તેના વિશે જો વાત કરીએ તો શું થશે કે એક બી ડાયમેન્શન છે, બી ડાયમેન્શન એટલે કે એની પહોળાઈ છે, અને એક એની ડી ડાયમેન્શન છે એટલે એની ઊંડાઈ છે. હવે સેક્શન મોડ્યુલસ શું છે? સેક્શન મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઈડ બાય ડિસ્ટન્સ ઓફ એક્સ્ટ્રીમ ફાઈબર ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ. તો અહીંયા ન્યુટ્રલ એક્સિસ શું છે? તો આ જો એક્સ એક્સ એક્સિસ અને વાય વાય એક્સિસ છે તેને આપણે શું કહીએ? ન્યુટ્રલ એક્સિસ કહીએ. અને ન્યુટ્રલ એક્સિસથી જો એક્સ એક્સ એક્સિસ અબાઉટ આપણે ડિસ્ટન્સ ગણતરી કરીએ એટલે કે અંતરની ગણતરી કરીએ તો મહત્તમ અંતર એટલે વાય મેક્સિમમ ડિસ્ટન્સ છે એ બંનેનો રેશિયો છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને મહત્તમ અંતરનો ડિસ્ટન્સ છે એ મહત્તમ અંતરનો ગુણોત્તર લઈએ આપણે તો એને શું કહીએ? સેક્શન મોડ્યુલસ. આ સેક્શન મોડ્યુલસનો કન્સેપ્ટ છે, આપણે દાખલાની ગણતરી કરીએ ત્યારે એનો ઉપયોગ કરીશું. જો હવે સેક્શન મોડ્યુલસનો ઇક્વેશન જોઈએ તો શું થશે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન વાય મેક્સિમમ. તો અહીંયા આઈ શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને વાય મેક્સિમમ શું છે? તો કે કોઈ પણ અક્ષિસ અક્ષિસના અબાઉટથી આપણે તેની મહત્તમ ધાર સુધીનું અંતર. તમે મહત્તમ ધાર સુધીનું અંતર જો આ આ પાર્ટથી લઈ અને આ ડિસ્ટન્સ છે એ શું છે? વાય મેક્સિમમ છે. એવી રીતે જો આપણે વાય વાય એક્સિસ કન્સિડર કરીએ એટલે કે ન્યુટ્રલ એક્સિસ છે એ વાય વાય એક્સિસથી કન્સિડર કરીએ તો આ એનું મહત્તમ ડિસ્ટન્સ થશે. તો આ બંને કેસીસની અંદર શું એની ઇફેક્ટ આવે છે તે સેક્શન મોડ્યુલસના આધારે આપણે નક્કી કરી શકીએ. એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈ અપોન વાય મેક્સિમમ. યુનિટ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એમએમ ક્યુબ ઓર સેન્ટીમીટર ક્યુબ. જેવી રીતે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો યુનિટ શું હતો? એમએમ રેસ ટુ ફોર. એવી રીતે સેક્શન મોડ્યુલસનો યુનિટ શું થશે? એમએમનો ક્યુબ અથવા તો સેન્ટીમીટરનો ક્યુબ, ગમે તે તમે કહી શકો. તો અત્યાર સુધી આપણી પાસે બે જનરલ ઇક્વેશન મળ્યા. જો એક કોઈ પણ રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે તો એની મોમેન્ટનું ઇક્વેશન શું મળ્યું આપણને? ડી બીડી ક્યુબ અપોન 12 અથવા તો ડીબી ક્યુબ અપોન 12. એવી રીતે સેક્શન મોડ્યુલસનું જે ઇક્વેશન છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું તમને? આઈ અપોન વાય મેક્સિમમ, જ્યાં આઈ શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને વાય મેક્સિમમ શું છે? તો કે એની ન્યુટ્રલ અક્ષિસથી મહત્તમ ધાર સુધીનું અંતર. આટલી વસ્તુ યાદ રાખવાની થશે. ઝેડ ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને એમએમ ક્યુબ અથવા તો સેન્ટીમીટર ક્યુબ વડે એને દર્શાવીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે તો એનો સેક્શન મોડ્યુલસનું ઇક્વેશન શું થશે? ઝેડ એક્સ એક્સ. તો અહીંયા એક્સ એક્સ એક્સિસ અબાઉટ જો તમારે સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરવાનો થશે તો શું થશે? આઈ એક્સ એક્સ અપોન ડી બાય ટુ. હવે ડી બાય ટુ શું કામે કન્સિડર કરીએ છીએ? તો આપણે તમે જોઈ શકો છો, જો આટલું આખું ડિસ્ટન્સ કેટલું છે? ડી જેટલું છે. અને આ અક્ષિસ થી લઈ અને મહત્તમ ધાર સુધીનું અંતર કેટલું થશે? ડી બાય ટુ. એટલે જો ઝેડ એક્સ એક્સ તમે કન્સિડર કરો છો, ઝેડ એક્સ એક્સ અબાઉટ આપણે સેક્શન મોડ્યુલસ વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો ઝેડ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ એક્સ ડિવાઈડ બાય ડી બાય ટુ થશે. તેવી રીતે આપણે જો ઝેડ વાય વાય કન્સિડર કરીએ છીએ તો આઈ વાય વાય ડિવાઈડ બાય બી બાય ટુ. તો અહીંયા તમે બીનો જે પાર્ટ છે એના હાફ ડિસ્ટન્સ છે એ કેટલું થશે? બી બાય ટુ જેટલું થશે. એટલે ઝેડ વાય વાય ઇઝ ઇક્વલ ટુ આઈ વાય વાય અપોન બી બાય ટુ થશે. નેક્સ્ટ આપણે વાત કરીએ રેડિયસ ઓફ ગાયરેશન. ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ ગિવન એક્સિસ એટ વિચ ઇફ સ્મોલ ઓલ ધ એલિમેન્ટ ઓફ ગિવન લેમિના આર પ્લેસ્ડ, ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ લેમિના અબાઉટ ધ ગિવન એક્સિસ ડઝ નોટ ચેન્જ. ધીસ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ રેડિયસ ઓફ ગાયરેશન. એટલે કે જો અહીંયા તમે એની ફિગર દ્વારા સમજી શકો છો કે એક રેફરન્સ એક્સિસ બતાવેલી છે અને રેફરન્સ એક્સિસની સાથે સાથે એક લેમિના તમે કન્સિડર કરો. લેમિના એટલે શું થશે? એરિયા. અને એ લેમિનાના આપણે જો જુદા જુદા પાર્ટ છે એ કન્સિડર કરીએ છીએ, એ જુદા જુદા પાર્ટનું આ રેફરન્સ એક્સિસથી ડિસ્ટન્સ છે એ કેટલું છે? જો પહેલા પાર્ટનું ડિસ્ટન્સ છે એ કેટલું છે? આર વન છે. બીજા પાર્ટનું ડિસ્ટન્સ આર ટુ છે અને ત્રીજા પાર્ટનું ડિસ્ટન્સ આર થ્રી છે. તો હવે જુદા જુદા
ડિસ્ટન્સ ના લીધે એની જુદી જુદી મોમેન્ટ છે એ જનરેટ થશે. તો હવે એવું વસ્તુ કીધેલી છે કે આખે આખા લેમિનાને આપણે કોઈ એક જ લાઇનની અંદર, લાઇન ઓફ એક્શનની અંદર જો ગોઠવી નાખીએ, દરેકે દરેક એલિમેન્ટને એક સીધી રેખામાં ગોઠવીએ અને એનું ડિસ્ટન્સ છે હવે ચેન્જ નથી થતું, તો તેની મોમેન્ટ ઓફ ઇનર્સિયા પણ ચેન્જ ન થાય એનો કન્સેપ્ટ બતાવે છે. એટલે જો આ લેમિના છે, હવે માની લો તમારી પાસે આ સ્ક્વેર સેક્શન છે, આ સ્ક્વેર સેક્શનના આપણે જુદા જુદા ટોટલ 9 પાર્ટ પાડેલા છે અને અહીંયા આપણે એક રેફરન્સ અક્ષિસ ગણતરી કરીએ છીએ. પહેલા અક્ષિસનું ડિસ્ટન્સ છે d1, બીજા અક્ષિસનું ડિસ્ટન્સ છે d2 અને થર્ડ અક્ષિસનું ડિસ્ટન્સ છે d3 છે. એવી રીતના સેકન્ડ રોમની અંદર d4, ફિફ્થમાં અહીંયા d5 અને સિક્સ્થમાં શું થશે, રેફરન્સ અક્ષિસથી એનું ડિસ્ટન્સ d6. તો આ રીતે આપણે તમે જો સમજો તો હવે એ જ રેક્ટેન્ગ્યુલર પાર્ટ છે એના પાર્ટને આપણે ઊભી ડિસ્ટન્સની અંદર ગોઠવી દઈએ, એટલે કે આ રીતના આમ ગોઠવીએ. ટોટલ 9 ખાના હતા, એને આપણે ડિસ્ટન્સ છે આ એરિયા 1, એરિયા 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અને એનું રેફરન્સ એક્સિસ છે એનાથી ડિસ્ટન્સ છે બધાનું હવે સેમ થઈ જશે. આ સેમ ડિસ્ટન્સ છે તો સેમ મોમેન્ટ ઓફ ઇનર્સિયા આવશે અને સેમ મોમેન્ટ ઓફ ઇનર્સિયા આવશે તો તેની વેલ્યુ છે એ ચેન્જ ન થાય. આ કન્સેપ્ટ આખો રેડિયસ ઓફ ગાયરેશન તમને સમજાવે છે. તો અગેન આપણે પાછું રિપીટ કરીએ, ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ ગીવન અક્સિસ એટ વિચ ઇફ ઓલ ધ સ્મોલ એલિમેન્ટ ઓફ ધ ગીવન લેમિના આર પ્લેસ્ડ, ધ મોમેન્ટ ઓફ ઇનર્સિયા ઓફ ધ લેમિના અબાઉટ ધ ગીવન અક્સિસ ડઝ નોટ ચેન્જ, ધીસ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ રેડિયસ ઓફ ગાયરેશન. અને મેથેમેટિકલી આપણે જો એને બતાવવું હોય, એટલે કે હવે આપણે એકચ્યુઅલ જે દાખલાની અંદર આનો કન્સેપ્ટનો ઉપયોગ કરીશું ત્યારે આપણે સેના સિમ્બોલ વડે દર્શાવીશું, તો આઈ ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ક્વેર, આઈ ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ક્વેર, જ્યાં કે કેના સિમ્બોલના વડે શું શું દર્શાવીએ છીએ આપણે, કે ઇઝ ઇક્વલ ટુ શું છે, રેડિયસ ઓફ ગાયરેશન. તો રેડિયસ ઓફ ગાયરેશનનું ઇક્વેશન શું થશે, કે ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ આઈ બાય એ, કે ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ આઈ એના છેદમાં એ, જ્યાં આઈ શું બતાવે છે, મોમેન્ટ ઓફ ઇનર્સિયા, એ ઇઝ ઇક્વલ ટુ એરિયા અને કે ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ગાયરેશન. તો અહીંયા તમને પાછું એકવાર રિમાઇન્ડ કરાવી દઉં, તમારી પાસે મોમેન્ટ ઓફ ઇનર્સિયાનો કન્સેપ્ટ છે એ તમને આઈના સિમ્બોલ વડે દર્શાવો છો, તો આઈ ઇઝ ઇક્વલ ટુ જો રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે તો તેનું ઇક્વેશન તમને ખ્યાલ પડી બીડી ક્યુબના છેદમાં 12. ત્યાર પછી આપણે સેક્શન મોડ્યુલસનું ઇક્વેશન આવ્યું ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ એના છેદમાં વાય મેક્સિમમ, અને આપણે અત્યારે આપણે થર્ડ ઇક્વેશનની વાત કરીએ છીએ રેડિયસ ઓફ ગાયરેશન, કે ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ એટલે કે વર્ગમૂળમાં આઈના છેદમાં એ. તો આ આજનો જે કન્સેપ્ટ હતો તે આપણે 3 પાર્ટને પ્રોપર ફંડામેન્ટલ વિશે વાત કરી. પહેલો જે કન્સેપ્ટ છે ફરીથી પાછું એકવાર રિવિઝન કરીએ તો આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્સિયા અને ઇન્ટ્રોડક્શન પાર્ટથી શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર આપણે મોમેન્ટ ઓફ ઇનર્સિયાની ડેફિનેશનની વાત કરી. ડેફિનેશનની અંદર શું હતું, ધ સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા અબાઉટ એની રેફરન્સ એક્સિસ ઇઝ કોલ્ડ મોમેન્ટ ઓફ ઇનર્સિયા અને તેને આઈના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને mm^4 છે એનો યુનિટ થશે. એટલે કે કોઈ પણ લેમિનાની, કોઈ પણ એરિયાની બીજા વખતની મોમેન્ટ કોઈ રેફરન્સ એક્સિસ આગળ લીધેલી હોય તો તેને મોમેન્ટ ઓફ ઇનર્સિયા કહે છે. ત્યાર પછી આપણે મોમેન્ટ ઓફ ઇનર્સિયાનો જે આ ફંડામેન્ટલ છે એ સમજવાની કોશિશ કરી હતી. પછી મોમેન્ટ ઓફ ઇનર્સિયાના કન્સેપ્ટને આપણે બે કેસ દ્વારા આપણે સમજેલો, કે કોઈ એક બીમ છે એના ક્રોસ સેક્શનને એની પોઝિશન, માત્ર પોઝિશન ચેન્જ કરવાથી તેની ઉપર શું ઇફેક્ટ આવે છે તેના ફંડામેન્ટલની સમજણ મેળવી. ત્યાર પછી જો આ એને ફિગર દ્વારા આપણે એકી માહિતી સમજેલી હતી કે કોઈ બીમ છે એને આ ડિરેક્શનની અંદર રાખેલો છે તો શું થશે અને ઊભી ડિરેક્શનની અંદર રાખેલો છે તો શું થશે તેના ફંડામેન્ટલની આપણે માહિતી મેળવી. ત્યાર પછી આપણે મોમેન્ટ ઓફ ઇનર્સિયાના જે કન્સેપ્ટ છે એનું કન્ક્લુઝન કાઢેલું હતું કે પહેલા કેસની અંદર
ઓછી લોડ કેરિંગ કેપેસિટી હશે અને બીજા કેસની અંદર વધારે લોડ કેરિંગ કેપેસિટી હશે. તો આના આધારે તમે ડિસાઇડ કરી શકો છો કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની ગોઠવણી છે એ કેવી રીતે કરવી જોઈએ. ત્યાર પછી આપણે સેક્શન મોડ્યુલસની વાત કરી, તો સેક્શન મોડ્યુલસની અંદર આપણને આ એક ઇક્વેશન મળ્યું, ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ ના છેદમાં વાય મેક્સિમમ. તેનો યુનિટ થશે એમએમ ક્યુબ અથવા તો સેન્ટીમીટર ક્યુબ. અને ઝેડ એટલે કે ન્યુટ્રલ અક્ષિસની વાત કરેલી હતી, તો ન્યુટ્રલ અક્ષિસ એક્સ એક્સ એક્સિસ અથવા તો ઊભી ડિરેક્શનની વાત કરીએ તો વાય વાય એક્સિસ હતી. તો એક્સ એક્સ એક્સિસથી મેક્સિમમ જે બાઉન્ડ્રીનું ડિસ્ટન્સ છે વાય મેક્સિમમ હતું, એવી રીતે વાય વાય એક્સિસથી જે મેક્સિમમ બાઉન્ડ્રીનું ડિસ્ટન્સ હતું એ બી બાય ટુ અને આ ડી બાય ટુ હતું. તો ઝેડ એક્સ એક્સનું ઇક્વેશન તમને મળ્યું અને ઝેડ વાય વાયનું ઇક્વેશન મળ્યું. તો આ ઇક્વેશન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે ફર્ધર જ્યારે દાખલાની ગણતરી કરીશું ત્યારે આ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આને યાદ રાખવાની ટ્રાય કરજો. નેક્સ્ટ આપણે રેડિયસ ઓફ ગાયરેશનની વાત કરી, તો કે રેડિયસ ઓફ ગાયરેશન છે બેઝિકલી કન્સેપ્ટ કેવો છે કે કોઈ પણ એક એરિયા છે એના લેમિનાના જુદા જુદા પાર્ટનું ડિસ્ટન્સ છે રેફરન્સ એક્સિસથી આર વન આર ટુ અને આર થ્રી છે, તો એને અગર જો આપણે એક સીધી લીટીની અંદર કન્સિડર કરીએ તો એ સીધી લીટી દ્વારા એના એ જ પાર્ટને એનું વોલ્યુમ છે આપણે ચેન્જ નથી કરતા, માત્ર એની એના લેમિનાની પોઝિશન છે એ ચેન્જ કરી નાખીએ, તો દરેકે દરેક લેમિનાનું એના રેફરન્સ એક્સિસથી ડિસ્ટન્સ છે એ સરખું આવે છે. તો રેફરન્સ એક્સિસથી જે ડિસ્ટન્સ સરખું આવશે તેથી તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે આઈની વેલ્યુ છે એ ચેન્જ નહીં થાય. તો આપણે એ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. રેડિયસ ઓફ ગાયરેશન બેઝિકલી શું છે? પ્રોપર એક ડિસ્ટન્સ છે કે એવું કયું ડિસ્ટન્સ છે કે જે ડિસ્ટન્સથી એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ બધી જગ્યાએ સેમ રહે. તો આપણે એ કન્સેપ્ટ આપણે રેડિયસ ઓફ ગાયરેશનનો કન્સેપ્ટ ભણ્યા, તેને કેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને કે ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ સોરી રેડિયસ ઓફ ગાયરેશન થશે મેથેમેટિકલી આઈ ઇઝ ઇક્વલ ટુ એકે સ્ક્વેર કીધું છે અને કે ઇઝ ઇક્વલ ટુ એક ઇક્વેશન તમને મળ્યું છે વર્ગમૂળમાં આઈ ના છેદમાં એ અને આઈ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એ ઇઝ ઇક્વલ ટુ એરિયા અને કે ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ગાયરેશન. તો આજના લેક્ચરનો કન્ટેન્ટ છે આપણે આટલો રાખીએ છીએ, આજના લેક્ચરનો કન્ટેન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.